नन्दाम्भो दिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायनमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणि श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः

નિજ મને જ્યારે પરતક મનને હરાવી દીધું છે પરતક મન જ્યારે શરણાગતિ માગે છે ત્યારે પરતક મનના જે સ્વભાવો છે એ નિજ મનથી જુદા છે એમ નિજ મન પરતક મનને કહે છે સાથોસાથ છેલ્લે એમ કે છે ત્રણેય લોકની અંદર મનુષ્યોને દેવતાઓને બધાઈને તે વાંદરાની જેમ નચાવ્યા છે તો ભેખની અંદર ભેખરૂપે ભળી જાય છે તપસ્વીમાં તપરૂપે ભળી જાય છે અન્નનો પણ ત્યાગ કરે છે દૂધ ઉપર રે એવું પણ તું કરે છે તું અધમ અને અપરાધી છો કપટીને કુટિલ છો ચોર ઠગારો છો લંપટને લોભી છો શ્વાન શિયાળ સર્પ અને ગુવળ અને ગરદબની ઉપમા કાગડાની ઉપમા એને નિજ મન આપે છે પરતક મનને આવે સાંભળવા સિવાય બીજો કોઈ ઉપાય નથી કારણ કે હારેલો છે હારેલાને સાંભળવું પડે બધું જ નિજ મન પરત મનને સંભળાવે છે હજુ નિજ મન પરત મનને થોડીક ઉપમાઓ આપે છે એ અહીં સ્વામી લખે છે ભૂત પ્રેત પી એવા લક્ષણ લાખ अवरशुभ उपमा ते सर्वे देवा सख भूतप्रेतपिसाचना एवालक्षणलाख अवरयशुभ उपमा ते सर्वे देवा નિજમન કહે છે તો તો ભૂત જેવો છો પરતક મનને કહે છે પ્રેત જેવો છો પિસાચ જેવો છો આ બધી ભૂતની જાતિઓ છે ભૂત પ્રેત પિસાચ ડાકન શાકન બધા બહુ છે ઝંડ અલગ અલગ પ્રકારના ભ્રમરાક્ષસ બહુ બધી એમાં જાતિઓ છે એમાંય ડિગ્રીઓ છે જેટલા અપગ્રેડ એટલીઓ ઉપર જવાય હા લાખ ભૂતનો એક રાજા હોય લાખ ભૂત વશ કર્યા હોય એમાંય દાદાગીરી વાળો મજબૂત ને થોડું એ હોય ને બધાનો બોસ બને ઘણાને ભૂતનો વડગાટ થાય તે એક જ જન અંદર આવ્યો હોય પણ એક લાખનું ટોળું લઈને આવ્યું હોય પચીસ ભૂત એક આરે હોય પચાસ ભૂત આરે હોય જેવો મોવડી એવા ભૂત એક જન એક જનની અંદર આવ્યો તો તે લાખ ભૂત લઈને આવેલો એક લાખ તમે વિચારો તો ખરા હવે છ હાથ જણા જ ભેગા થયા હોય તો અલગ અલગ કરાવે નિસ્કુળન વિભાગની અંદર લખ્યું છે બે ભોય બધાય અલગ અલગ ક્રિયા કરાવે હાથ જણા અલગ અલગ કરાવે એની જોડે વળગાટ હતો હવે લાખ આવ્યા હોય પેલો બોસ અંદર જે હોય એ કે હું લાખનું લાખ ઉપરનો આધિપત્ય ધરાવું છું એમાં મન છે ને ભૂત જેવું છે પિસાચ જેવું છે પ્રેત જેવું છે મન જ્યારે પરતક મન આવે છે ને ત્યારે એ બીજા હજારો ભૂતોને સાથે લઈને આવે છે એનો વડગાટ થાય ને એટલે એનો વડગાટ એવો છે કે એકલો કામ ના કરે એની ભેગા આવેલા બધા એક્ટિવ થઈ જાય બધા એક્ટિવ થઈ જાય અને બધા એક્ટિવ થઈને કામ એ કરવા લાગે અને સફળ પણ થઈ જાય માટે મનને ભૂતની ઉપમા આપી છે ભૂત વળગે પછી છોડવું બહુ મુશ્કેલ પડે એને બહુ ધૂને અને માથાભારે ભૂત હોય ને એ તો હનુમાનજી મહારાજને એમ કે છે કે લંગડા બહાર નીકળ તારી સાથે ટક્કર લેવી છે આવા માથાભારે આવે છે કેટલી માથાકૂટના અંતે નીકળે છે નથી નીકળતા એમાં પરતક મન છે ને એ માથાકૂટ્યું છે એ સીધે સીધું કંઈ આમ ડાયું થઈ નીકળી જાય એવું નથી એને આટલા બધા સ્વરૂપ લેતા આવડે એ કેદી આપણામાંથી તાત્કાલિક નીકળી જાય તમે આજ સવારે કથા આપણે કરીએ સાંભળીએ ને આપણે વિચારીએ બપોર પછી કાઢી નાખવાને તો એમ નીકળે એવું નથી આ તો ઘર કરી ગયું છે જન્મ્યા તેદીનું આરે નારે છે ઊંડા મૂળિયા નાખી દીધા છે પાતાળ ઉધીના મૂળિયા નાખ્યા પાતાળ ઉધીના હવે પાતાળમાંથી ઉખેડવાનું છે કદાચ કોઈ બહુ મહેનત કરે અને કુંઠિત કર નાખે થળિયામાંથી કાપી નાખે એટલે લાગે એવું કે અત્યારે પરતક મન આવે છે નહીં પણ જેવો વિષયનો વરસાદ પડ્યો જેવો થોડો સ્વતંત્રતાનો વરસાદ પડ્યો જેવી થોડી સત્તા કે રૂપિયા આવ્યા જેવા મોટા શેરનું સેવન થયું જેવું વિષય જીવોનો સંસર્ગ થયો જેવા માન સન્માનનો યોગ થયો એટલે બધાએ પાછા અંકુરો ફૂટવાના ચાલુ થઈ જાય અને આપણે તો એ ઊંઘમાં જ રહીએ કે મેં તો થળિયા સુધી કાપી નાખ્યું છે પછી જોવા જઈએ જ નહીં તે પચાસ વરણની અંદર તો પાછો વડલો ઘેઘૂર થઈ ગયો હોય ને ઉપર પક્ષીના માળા થઈ ગયા હોય ને બીજા કેટલાય અંદર ઘરી ગયા હોય આને થયેલા થળિયું કાપીને ગયો તો પણ મોડિયું નહોતું કાઢ્યું ને ભાઈ જેસીબી નહોતું બતાવ હિટાચી બોલાવવું પડે એવું છે આમાંથી હિટાચી જોઈએ કે ઠેક મોડિયામાંથી કાઢે એમાં નિષ્કુળ અંતે છે ને હિટાચી મશીન છે ઠેક મૂળિયામાંથી કાઢે ગોપાળાં વાતો છે ને હીટાચી મશીન જેવી છે ઠેક મૂળિયામાંથી કાઢે નિર્મૂળ કરે અને નિર્મૂળ થયા વિના આ પરતક મન એવું છે કે પડ્યું હોય તો ગમે ત્યારે પાંગરે બોલો ફ્લોરિડામાં સંત નિવાસની પાછળ એક ટિંડોળાનો વેલો છે આટલું જાડું થડ છે એનું ઘણા સમયથી જ્યારથી આપણે ત્યાં રહેવા ગયા કોઈને ખબર નહીં કાશું છે એટલે કીધું કે જે હશે પણ એને ક્યારો કરો કશું ઊગતું જ નહોતું પાણી તો રોજ મળતું હોય બધું હોય પણ ઉગતું જ નહોતું પણ એને ક્યારો કર્યો સરસ અને એને થોડું પાણી પાઈને થોડું હાથ પ્રયત્ન કર્યો કે આ શું છે ગોતું છે ઊગે તો ખબર પડે કે શું છે કારણ કે આ જે કોઈ આગળ આગળવાનો રહેશે એને વેલાઓ પર વેલાઓ ચડવા આટલું જાડું થડ કરી દીધું છે મેં જ પેલી વાર જોયું કે આવું થળિયું હોય વેલાનું આવું થળિયું થઈ જાય પાણી જતન કર્યું અંદરથી વેલા નીકળ્યા વેલા નીકળ્યા ને વેલા ઉપર ફૂલ આવે ને ફૂલ ઉપર ટીંડોળા આવ્યા લો અઠવાડિયે બે દિવસે ત્યારે તો અઠવાડિયે ઉતરતા ત્યારે બે દિવસે ઉતરતા હશે પડ્યું તું એને કાંઈ ખબર નહોતી પડતી આપણને આ શું છે એવું જ લાગે હુકું લાકડું પડ્યું છે આ કંઈક આ હુકું છે હવે જમીનારે ચોંટેલું છે બાકી હમણાં ઉખાડી જ નાખવાનું છેલ્લા છ મહિનાથી જોતા હશે કશું નહોતું પણ ક્યારો કર્યો પાણી પાયું અને થોડુંક જતન કર્યું અને હાથ ફેરવ્યો કોટા ચાલુ એમાં પરતક મન છે ને લાખ વર્ષ સુધી પડેલું લાગે હુકું છે જ આને આને કાંઈ નથી પણ જેવો વિષય હાથ ફેરવ્યો જેવો સ્વતંત્રતાએ હાથ ફેરવ્યો જેવો સત્તાએ હાથ ફેરવ્યો જેવો મોટા શેરના સેવને હાથ ફેરવ્યો જેવો રૂપિયાએ હાથ ફેરવ્યો જેવો માન સન્માને હાથ ફેરવ્યો જેવું મનનું ધાર્યું કરવાના સ્વભાવે હાથ ફેરવ્યો એટલે કોટા ફૂટવાના ચાલુ થઈ જાય ગમે એટલો બળિયો મુમુક્ષુ હોય તો કોટા ફૂટવાના ચાલુ થઈ જાય એટલું ખતરનાક આ પરતક મન છે જેને આપણે બહુ વાલું કરીને રાખી મૂકીએ છીએ હું કઈ ગયું હોય ને તોય આને રાખવા જેવું નથી આના તો ટુકડા કરીને એનો પાવડર કરીને પાણીમાં વહેતે નાખવા જેવી પેલી રાખ કેમ પાણીમાં નાખે રાખ કેમ કોઈનું શરીર બળી ગયું હોય ને કેમ કે અસ્થિપધરા છે ને રાખ એ પાણીમાં નાખી દો તો પાણી ભેગા વહી જાય એમ છે ને આનો એક કણિકો ભેગો થવા દેવાય એવો નથી આખા થળિયાનું જ્યુસ બ્યુસ કરીને ચૂરણ કરી અને એને પાણીમાં નાખી દેવું પડે વહેવડાઈ દેવું પડે કયા પાણીમાં વૈરાગ્યરૂપી રૂપી જળમાં વૈરાગ્ય રૂપી જળની અંદર એને વહી જવા દેવું પડે ત્યાર પછી આપણને હેરાન ના કરે આટલો મોટો દાખલો આપણે કરવાનો છે આસરાનો બળ લઈ અને બેઠા નથી રહેવાનું સત્સંગમાં આશરો કીધો ભગવાનનો આશરો કીધો મોટા સાધુનો આશરો કીધો એનો અર્થ આશરાનો અર્થ શ્રીજી મહારાજે એવો નથી કર્યો કે તમે ગાફલ થઈને બેઠા રહો આશરાનો અર્થ મહારાજ આપણને સમજાવે છે આશરાનો અર્થ એ છે સુરવીર થઈને લડ હું તારા માટે બેઠો છું હું તારી રક્ષામાં બેઠો છું તું સુરવીર થઈને ઇન્દ્રિયો અંતકરણ અને તારા પરતક મન સામે લડી લે તને ઘા વાગશે તો રૂજ આપવા હું બેઠો છું અને લડતા લડતા તું મરીશ તો શાબાસ છે તારું બધું કામ હું કરીશ તારા દસ્તાવેજ જીતના હું લખીશ પરંતુ આસરાના બળ ઉપર ખાલી દૂધ પાક ખાઈ ઓશિકા મૂકીને એટલી જ ઇન્દ્રિયો અંતકરણને ડાબવાની વાત પણ શ્રીજી મહારાજે કરી છે એ વાતને ક્યારેય ભૂલવી ન જોઈએ આસરાની વાતોના બળ ઉપર ગાફલપણું શ્રીજી મહારાજને પોસાતું નથી એટલે જ શ્રીજી મહારાજે કહ્યું આસરાના બડે જે ધર્મને ખોટા કરે ને ચાંડાળ જેવો જાનો કેમ એવું કીધું એક બાજુ પર મધ્યના તેરમામાં એમ કે છે નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિર્માણ નિષ્ણે પંચ વર્તમાનમાં ફેર પડશે તો વાંધો નહીં પણ સ્વરૂપ નિષ્ઠામાં ફેર ના પડવો જોઈએ તો એનું ભૂંડું નહીં થાય અને એક બાજુ પર એવું કહેવું પડે છે શ્રીજી મહારાજને કે આસરાનું બળ લઈને ધર્મને ખોટા કરશે તો ચાંડાળ જેવો છે ગુરુદ્રોહી છે આવું શ્રીજી મહારાજને કેમ કહેવું પડે છે કારણ એ છે કે શ્રીજી મહારાજની રુચિને અભિપ્રાય ઘણીક વખત શું થાય આશરાનું બળ લઈને આપણે હાઉ ગાફલ હોઈએ શ્રીજી મહારાજને ગાફલ વ્યક્તિ ગમતો જ નથી હું હોઉં તમે હોઉં કોઈ પણ હોય ગાફલ પણ હું શ્રીજી મહારાજને નથી ગમતું આશરાનું બળ છે આજે માની લો કોઈ દેશે કોઈ દેશના સૈનિકોને માર્યા છે અને એ દેશનો વડા વડો જે હોય એ એવું કે કે સૈન્યને હું છૂટ આપું છું તમારથી થાય તે કરો હવે એ સૈન્ય કોના આશરા ઉપર છે એ દેશના સરકારના આશરે તો સરકાર એવું કે છે હું છૂટ આપું એટલે શું સરકાર લડવા જવાની છે ના સરકારનો આશરો છે અને સરકાર એને ખુલ્લા મોઢે કે છે તમારથી થાય તે કરો એનો અર્થ એ થાય છે કે તમે ખર્ચાની ચિંતા ના કરો જેટલો ગોળો જોઈશે એટલો મળશે તમારે દવાખાનાની જરૂર પડશે તો એ મળશે તમે સહિત થશો તો તમારી પાછળ દેશ વફાદારીપૂર્વક તમારા પરિવારનું પાલન પોષણ કરશે સરકાર તમારી માટે બેઠી છે લડો પણ લડવું કોને પડે છે સૈનિકને એમ ભગવાન કે છે હું તમારા માટે બેઠો છું મોટા સાધુ કે છે હું તમારા માટે બેઠો છું પણ લડવું કોને પડે છે જીવને જ લડવું પડે છે આ વાતને ક્યારેય ભૂલવાની નહીં આપણે લડાઈ લેવી પડે છે લેવી પડે છે ને લેવી જ પડે છે આસરાના બળ ઉપર ક્યારેય પણ લડાઈને ખોટી નહીં કરવાની એ કુરુક્ષેત્ર છે છે ને છે પ્રથમના સિત્તેરમાં પ્રમાણે એક આ પાડે છે ના પાડે છે લડાઈ આપણે પોતે જ લડવાની છે બળ મહારાજનું રાખવાનું છે બળ મોટા સાધુનું રાખવાનું છે આ ભૂતોના વળગાટને આપણે કાઢવાનો છે મહારાજના બળે કાઢવાનો છે આ ભૂત તો છે જ અને જબરું ભૂત વળગેલું છે એટલે પ્રેત પિસાચના એવા લક્ષણ લાખ લાખ લક્ષણો છે પરતક અંદર ભૂત ત્યારે કેવું બોલે જેને ભૂત હોય એને જેવું જમવું હોય એવું માગે અને ઓલો એવું જ કરવા લાગે બોલો શાકાહારી હોય કોઈ દી મીઠ ખાતો ના હોય દારૂ પીતો ના હોય એને જો એવો વળગાટ થઈ જાય તો એ એવું જ માગે એક 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 પરિવાર બહુ સારો ગ્રહસ્થ પરિવાર અહીં યુએસમાં જ એના પત્ની જોબે જાય અને રસ્તા વચ્ચે અચાનક રાત્રે કોઈ બે બાઈઓ દેખાય એને હાથ કર્યો એટલે આ દેશમાં તો એવું ને કે હેલ્પ કરવાની આમ સહજ ભાવના હોય ઊભા રાખી ગાડી એટલે એવું લાગે કે અમારે અહીં જવું છે તો અમે ગાડીમાં આવીએ તમારી સાથે તો કે આ વાંધો નહીં ઉતારી દઈશ તમને ગાડીમાં બેસી ગયા બે જણા પાછલી સીટ પર આ બાઈને ભૂલાઈ જ ગયું કે મેં કોઈને બેસાડ્યા છે અને પ્રવેશી ગયા આમાં બે આત્માઓ જ હતા પ્રવેશી ગયા ઘરે પહોંચી બાઈ રોજ રસોઈ બનાવે પોતાના પરિવાર માટે એ બાઈ ઘરે જઈને એના પતિ જોડે પહેલાં પહેલો ઝઘડો કર્યો એ દિવસે એકદમ ગુનિયલ પરિવાર સારો પરિવાર સત્સંગમાં નહોતો પણ આમ પરિવાર સારો અને એ બાઈ પછી દારૂના બોટલ માગવા માંડી એના પતિને આશ્ચર્ય થયું કે આ બાઈ રોજ આવે જોબેથી છોકરાઓને જમાડે રસોઈ કરે અને આને આવી માગણી કેમ કરી કોઈને કહી ના શકે એક દિવસ થયો એને બે ચાર ઝાપટ મારી દીધી એને પણ ઓલી બાઈ સામે ખીજાઈ ગઈ પછી આ ભાઈએ કોઈ પણ રીતે થાળે પાડીને રસોઈ બનાવીને છોકરાને જમાડ્યા રોજ પછી આ તો જોબેથી આવે ત્યારે મીટનું પડીકું લઈને આવવાનું દારૂનો બોટલ લઈને આવવાનો રૂમમાં જઈને ખાવાનું પીવાનું સૌને આશ્ચર્ય લાગે દીકરાઓને કહેવાય નહીં દીકરાઓને બીજાને ઘેર મૂકવા જવું પડ્યું એક બે વર્ષ સુધી આ પ્રોગ્રામ આલે બધો એક બે વર્ષ હાલે પછી પાછું કંઈક કોઈકને ક્યાંક બતાવ્યું એટલે ખબર પડી કે આ બધો વડગાટ છે કોઈનો ઓલા ભાઈને આવડતું હશે મંત્ર જે હનુમાનજીના મંત્ર કાતે કર્યું હશે અને પછી વર્ષો પહેલાની વાત છે અને પછી એને કીધું કે ભાઈ આ જગ્યાએ તમે આટલા બોક્સ દારૂ આટલા બોક્સ આ મૂકી દો ત્યાં મૂક્યું ત્યાં જઈને બાઈ રોડ પર પડી પાછી અને હતી એવી નોર્મલ થઈ આ વળગાટ સારંગપુરની અંદર તો લાગટ છે મંગળવાર ને શનિવાર જોવાના કેસ બધાય એટલે ખબર પડી જાય તમને આ બધું જ્યારે વળગાટ જેને થાય છે ને ત્યારે એના એ જે આત્મા છે એ આત્માના ભાવને દબાવી અને જેનો વડગાટ છે પોતે કાર્ય કરે છે એ પોતે બોલે છે પોતાની ઈચ્છા પ્રમાણે કરે છે એ પોતે પોતાના પરિચયથી ચાલે છે વ્યક્તિ જે મૂળભૂત આત્મા છે એની સત્તાને દબાવી દે છે એનો ખાલી ઉપયોગ કરે છે એમ પરતક મન છે ને એ મૂળભૂત આત્માની જે સત્તા છે મુમુક્ષુતા છે જે આપણી એને દબાવી દે છે એને દબાવી દે છે અને આપણને જાણે આપણે મોકશું નથી એવા કરી મૂકે હવ હવના અંતરમાં વિચારો કે કેટલી રૂડી કથા વાર્તા કરવા સાંભળવાનું આપણને ગમતું હોય મહારાજનો અભિષેક ગમતો હોય મહારાજને થાળ ધરાવો ગમતો હોય મંદિરે જવું ગમતું હોય સત્સંગ કરવો ગમતો હોય કીર્તન ગાવા ગમતા હોય પણ જ્યારે પરતક મનરૂપી ભૂત વળગે છે અને ભૂત જ્યારે કામ ક્રોધ લોભાદિકના ઘાટ રૂપે થઈ અને એનું આખી બધી મોટી ટોળી આવી જાય છે ત્યારે અડધો કલાક માટે કલાક માટે બે કલાક માટે કોઈને કલાક માટે કોઈને બે દિવસ માટે કોઈને દિવસ માટે જાણે આપણે ભગત છીએ જ નહીં આપણે જાને ભગવાનના ભગત જ નથી આવું કરી મૂકે છે કોણ કરે છે તો કે પરતક મનરૂપી ભૂત કરે છે અને આ ભૂતના વડગાટને કાઢવો હોય પેલા ભૂતના વડગાટને કાઢવા કીધું હનુમાનજીના મંત્રનો જપ કરવો એમ આ ભૂતના વડગાટને કાઢવો હોય તો બળિયો મંત્ર સ્વામિનારાયણ છે શ્રીજી મહારાજે લોયાના છઠ્ઠા વચનાવધમાં કીધું જ્યારે કામ ક્રોધ લોભાદિકના ગાંઠ થાય એટલે કે પરતક મન જ્યારે ધૂનવા લાગે ત્યારે ઉચ્ચ સ્વરે કરીને સ્વામિનારાયણ 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 હે મુક્તાનંદ સ્વામી એવા મોટા સાધુને યાદ કરીને પ્રાર્થના કરવી આવું શ્રીજી મહારાજે લોયાના છઠ્ઠામાં કીધું છે આ પરતક મન જ્યારે ધૂનવા આવે ત્યારે એકાંતને છોડી દેવું ભગવાનના સંતો ભક્તોના સમુદાયમાં જઈને બેસી જવું તો આ પરતક મન હેરાન કરશે નહીં પરતક મનને મારવાનો આ એક જ ઉપાય છે જો આપણે તાકાતવાળા થઈને એકલા પડી ગયા તો પરતક મન ધૂનાવી ધુનાવી અને હંફાવી દેશે પણ જો એ પરતક મનને મારવું હોય તો ભગવાનના એવા સંતો ભક્તો એને મધ્ય જઈને બેસી જવું એની તાકાત નથી આપણો વાળ વાંકો કરી શકે પરતકમનની તાકાત નથી કારણ કે ભગવાનના બળ સિવાય અને ભગવાનના મોટા સંતો ભક્તોના બળ સિવાય આ પરતકમન મરે એવું છે જ નહીં માટે એને ઓળખવું અહમ વૃત્તિઓને મમત્વ વૃત્તિઓને ઓળખવી મારું અહમ ક્યાં ક્યાં ભટકાય છે સત્સંગમાં મને હજુ મારાથી સારા ભગવાનના ભક્તો જે ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય યુક્ત છે હજુ એવા ભક્તોનો સ્વીકાર મારાથી નથી થતો એ મારું પરતક મન છે મનને મારવા માટે દાસના દાસ દાસ થવું જરૂરી છે દાસનો થઈને જે રહેને એની ભેગા ભગવાન રે દાસના દાસ થઈને વળી જે રહે સત્સંગમાં અને ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં ભગવાન જ્યારે આપણા રંગમાં રાચતા થાય ત્યારે જ પરતક મનને બાર કાઢી શકાય ધૂનતું અને એને શાંત કરી શકાય અને ભગવાન આપણા રંગમાં રાજતા તો જ થાય કે દાસના દાસ થઈને જીવન જીવીએ દાસત્વને વરીએ દાસત્વને કેન્દ્ર બિંદુ બનાવીને એની આજુબાજુ ફરીએ દાસત્વના હિમાયતી થઈએ ભગવાનના દાસના દાસ દાસના દાસ દાસના દાસ એ શ્રીજી મહારાજનો જે શબ્દ છે દાસાનું દાસ ભગવાન ભગવાનના ભક્તએ તો અતિશય ગરીબ પણ પકડવું એ જો મારા તમારા જીવનમાં આવે ને જેટલું આવે ને એટલું પરતક મન ઓછું હેરાન કરે જેના જીવનની અંદર જેનું જીવન જેટલું રબર જેવું ને નરમ એના જીવનની અંદર પરતક મન આવવાનું હંમેશા ઓછું થાય અને જેનું જીવન અક્કડ ને અટંટ એના જીવનમાં પરતક મનના મૂળિયા ઊંડા જાય કારણ કે ઓલા ઉપર સંતો ને ભક્તો દયા કયા કર્યા કરે એના સ્વભાવ જોઈને એનું વર્તન જોઈને ભગવાનના મોટા સાધુ ભગવાન સંતો ભક્તો બધાય હૃદયમાંથી એવા આશીર્વાદ આપ્યા કરે કે વાહ બહુ રૂડો છે હા બહુ રૂડો છે આની થોડી કસર હોય ને તો મારા ટાળી નાખે આ હા બહુ સારા પગથ છે બહુ સારા સાધુ છે આમ આશીર્વાદ મળતા રહે ને તો પરતક મન ભાગી જાય પરતક મન તૂટી જાય પણ અટંટ ને અક્કડ થઈને ફરતો હોય ને દાસનો દાસ થવા માટે ક્યાંય તૈયાર જ ના હોય તો એને તો ભૂતનો વડગાટ રહેવાનો રહેવાનો ને રહેવાનો એ ધૂન્યા જ કરવાનો ધૂન્યા જ કરવાનો ને ધૂનતો ધૂનતો આ ભૂત એને ક્યાં લઈ જાય એનું કાંઈ નક્કી નથી એક જણને ભૂતનો વડગાટ થયો તે ઠેક એમપીના જંગલોમાં જઈને ભટકાવીને મારી નાખ્યો બોલો ગુજરાતમાંથી ઠેક ન્યા લઈ ગયો અને ન્યા જઈને મારી નાખ્યો એને એમ છે ને આ મન ધૂનાવતું ધૂનાવતું વિષયોના જંગલોમાં લઈ જઈને ભટકાડી ભટકાડીને મારી નાખે માટે ભજન કરવું અને દાસના દાસ થવા માટેના પ્રયત્નમાં રહેવું આપણાથી ગુનિયલ ભગવાનના સંતો ભક્તો આ સત્સંગમાં બહુ છે એના ગુણોના દર્શન કરીએ એના ગુણોને વંદન કરીએ દાસ ભાવે ચરણની રજ થઈએ તો એવાની કૃપાથી એવું થવાય આપણે ઘડીક જ્યારે પરતક મનના જ્યારે ભોગતા બની જાય ને ત્યારે આપણને બધું ભૂલાઈ જાય પણ એને ભૂત જેવું જોવું લક્ષણ એના લાખ છે અવર અશુભ ઉપમા તે સર્વે દેવા સાખ નિજ મન કે છે સાંભળી લેને હવે આવી જેટલી અશુભ ઉપમાઓ કહેવાય આગળ મેં તને જેટલી દીધી કપટી કુટિલ ચોર ઠગારો લંપટ લોભી શ્વાન શિયાળ સર્વ ગુડ ગરદબ કાગ ભૂત પ્રેત પિશાચ આવા જેટલી અશુભ ઉપમાઓ આ પૃથ્વી પર છે બધી તને લાગુ પડે છે બધી જ તને લાગુ પડે છે એટલે બધી હું બોલતો નથી નિજ મન કે પણ તું સમજી જા કે જેટલું ખરાબ ઉપમાઓ અપાય એવી છે બધી તને લાગુ પડે છે જેતા અવગુણ જગતમાં તેટલા અવગુણ જગતમાં છે એ બધા તારી અંદર છે હોય જ તારી અંદર એ અવગુણ હોય જ જેટલા જગતમાં અવગુણ માત્ર છે તારામાં છે એટલે તને જો મારી ભેગા છૂટથી રાખું તો તું બધા અવગુણ મારામાં નાખે તું મારા રાજને છોડાવીને આત્માનું ખરાબ કરે માટે રાખ્યો ઘટે નહીં રાજમાં માર્યો ઘટે નહીં મો તને રાજમાં રખાય હોય નથી અને મારે અહિંસા પરમો ધર્મ છે એટલે તને મરાય હોય નથી શું કરું તને મરાય નહીં તને રખાય કહેવાય નહીં અને સેવાય નહી તને મરાય પણ નહીં મારાથી મારી તો નખાય નહીં તને અને તને રાજમાં રખાય પણ નહીં કારણ કે તું તો કપટી છો કંગાલ થઈ તું કરગરે ગાલીમુખમાં ઘાસ કંગાલ થઈ તું ગાલી મુખમાં ઘાસ ગાલી કરે છે રાખો 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 શરણાગત રાખો રે પણ મેલુન મોકળી રાસ પડ્યો રહે મર પિંજરે પણ મેલુન મોકળી રાસ હા ભળ તું શરણાગત થાય છે એટલે મારે તને મરાય તો નહીં કારણ કે મારવાનું તો હાવ મારી નાખવાનો જાનથી એ તો અમને ફાવે નહીં પરંતુ તારે જો રહેવું હોય તો ભલે તે મુખમાં ઘાસ લીધું ને ગમે એટલો કર ઘરે પણ તને પિંજરામાં તારે રહેવું પડશે પિંજરા સિવાય મોકળી રાસ હું મેલવાનો નથી બિલકુલ ઢીલું નહીં મૂકું પિંજરામાં રહેવા તૈયાર છે પિંજરામાં એટલે જેલમાં રહેવું પડશે નિયમરૂપી જેલમાં એમાં જો તું રહે તો તને રાખું બાકી તો નહીં શ્રીજી મહારાજે પંચાળાના ત્રીજા વચનામૃત ની અંદર એમ કીધું છે ઇન્દ્રિયો અંધકરણ વિષય એ સર્વેના જે મૂળ તે જીવમાંથી ઉખેડી નાખીને ભગવાનને વિશે હેત કરવું એ જ ઠીક છે એટલે કે હમણાં જેવું નિજમન જીતી ગયું એવી રીતે અને જ્યાં સુધી એના મૂળ ઉખાડી નાખ્યા ન હોય કોના પરતક મનના ત્યાં સુધી એ ઇન્દ્રિયો અંતઃકરણે કરીને ભગવાનના દર્શન સ્પર્શાદિક રૂપ જે કામ તે લેવું પણ એને પોતાના હેતુ ન માનવા વૈરી માનવા અને એનો ગુણ ન લેવો જે ભગવાનની ભક્તિને વિશે ઉપકાર કરે છે કેમ જે નેત્રે કરીને ભગવાનના દર્શન થાય છે શ્રવણે કરીને ભગવાનની કથા સંભળાય છે ત્વચાએ કરીને ભગવાનનો સ્પર્શ થાય છે નાસિકાએ કરીને ભગવાનની માળાને તુલસીનો સુગંધ લેવાય છે મુખે કરીને ભગવાનના કથા કીર્તન કહેવાય છે અને જીહવાએ કરીને ભગવાનની પ્રસાદીનો રસ લેવાય છે ઇત્યાદિક ભગવાનની ભક્તિને વિશે ઉપયોગી છે એમ સમજીનેનો ગુણ ન લેવો એનો વિશ્વાસ ન કરવો પિંજરામાં જ નાખવું વિશ્વાસ ના કરવો એને તો વૈરી જ જાણવા કાંજે શું જાણીએ જે ભગવાનના દર્શન કરીને કરીને સુખ સુખ માનતા થકા દર્શન મનાવી દે તો ભૂંડું થાય માટે પંચ રૂપ શત્રુને કેદમાં રાખીને ભગવાનની ભક્તિ રૂપ કામ લેવું શામાં રાખીને કેદમાં પિંજરામાં જેમ કોઈ રાજાએ પોતાના શત્રુને પકડ્યો હોય તેને બેડીમાં બાંધી રાખીને કામ કરાવે પણ છૂટો મેલે નહીં અને વિશ્વાસ પણ કરે નહીં અને જો તેને છૂટો મેલે અને વિશ્વાસ કરે તો તે રાજાને તે વૈરી નિશ્ચય મારે જો ઇન્દ્રિયો રૂપ વૈરીનો વિશ્વાસ કરે અને છૂટા મૂકે અને કેદમાં ન રાખે અને નિશ્ચય ભગવાનના માર્ગ થકી એ પાડી નાખે જો ન રાખે તો ચોક્કસ પાડી નાખે માટેનો વિશ્વાસ ન કરવો વળી જેમ ઇંગ્રેજ કોઈ ગુનેગારને પકડે ત્યારે તેને પાંજરામાં ઊભો રાખીને પૂછે છે પણ છૂટો મૂકતો નથી તેનો વિશ્વાસ કરતો નથી તેમ એ ઇન્દ્રિયો અંતકરણ પંચવર્તમાનના નિયમરૂપ જે પાંજરું તથા બેડી તેમાં રાખીને ભગવાનની ભક્તિ કરાવવી પણ એને વિશે ગુણ ન લેવો એને વિશે તો શત્રુ ભાવ જ રાખવો આ શ્રીજી મહારાજે પંચાળાના ત્રીજામાં કીધું એનો ગુણ ના લેવો એને રૂપ પાંજરું એમાં બાંધીને રાખવું પરતક મન ત્યારે જ ના બગાડી શકે કે પરતક મનને નિયમરૂપી પાંજરામાં બાંધીને રાખીએ એકવાર હારી ગયું હોય ને હારી ગયું છે મુખમાં ઘાસ લઈ લીધું છે પણ એને પાંજરા સિવાય રખાય નહીં છૂટું પાંજરા સિવાય જો છૂટું રાખો તો પાછું ખેદાન મેદાન કરે ક્યાં જઈને હું હુંગાવ્યા ને શું શું ખયાવે ને શું પી આવે એનું કાંઈ નક્કી જ નથી એને તો નિયમરૂપી પાંજરામાં બંધ રાખવું પડે ભલે તુચ્છ થઈ ગયું એટલે તો શ્રીજી મહારાજે વર્તમાન કર્યા છે તમારા ને અમારા કે આ નિયમરૂપી પાંજરામાં જો રહેશો તો આ પરતક મન તમને ખાશે નહીં નહીં તો ધૂનાવશે ખરેખરા ધૂનાવશે અને પછી સત્સંગ મધ્ય તમે ધૂનો ત્યારે કેવું લાગે માટે પરતક મનને બાંધી રાખું નિયમરૂપી પાંજરામાં તન નગરમાં તસ્કરી નિજ મન કે છે પિંજરે પડ્યો રેજે અને તારી રાસ ઢીલી મૂકવાનો નથી રાસ એટલે પેલું દોરીથી બાંધ્યો હોય ને કડક બાંધી રાખી સેજે ઢીલો નહીં મૂકવું કારણ કે સેજ ઢીલો મૂકું તો તું તો ગમે ત્યારે છૂટીને મને મારે એવો છો તન એનો અર્થ એ થાય છે કે પંચવર્તમાન રૂપી નિયમ કડક કરીને રાખવા ઢીલા ના રાખવા જો ઢીલા રાખીયે ને તો પરતક મન મારી જ નાખે એટલે એને કડક બાંધીને રાખવા તન નગરમાં તસ્કરી જો કરશો કોય જન ગોતું નદી ગોલાન ને મેલી મનરાજન તન નગરમાં તસ્કરી જો કરશો આ પાંજરામાં પરતક મન ને રાખવાનું છે અને કહે છે જો આ તન રૂપી નગરની અંદર તસ્કરી એટલે ચોરી કોઈ જો ચોરી કરે કોણ કોણ રહે છે આ તન રૂપી નગરમાં તો કે ભાઈ ચોવીસ તત્વો રહે છે એની અંદર દસ ઇન્દ્રિયો છે પાંચ કર્મ ઇન્દ્રિય અને પાંચ જ્ઞાન ઇન્દ્રિય છે અને ચાર અંતકરણ છે મન બુદ્ધિજીત અહંકાર પાંચ પ્રાણ છે પાન સમાન ઉદાન એ પાંચ પ્રાણ છે અને પંચ ભૂત છે ચોવીસ તત્વોનું આ શરીર છે પાંચ ભૂતનું આ ખોરિયું છે એની અંદર ઓગણીસ જણા બેઠા છે ઓગણીસમાંથી ખતરનાકમાં ખતરનાક આ પરતક મન છે બધાનું રાજા ભૂતોનો રાજા પરતક મન અને પરતક મનના દસ જોરદાર સિપાહીઓ છે જો એ એનું રાજ લઈ લે તો જે આંખ ભગવાનના દર્શન કરે છે એ જ આંખ બીજા દર્શન કરવા જતું રહેત મનના હાથમાં જતી રહે એટલે કાન ભગવાનની કથા સાંભળે છે કે બીજું સાંભળવા જતો રહે મન જ્યારે પરતક મનના હાથ અંદર લગામ જતી રહે ત્યારે જે હાથ ભગવાનની માળા કરતો હોય એ હાથ બીજું કરવા માટે જતો રહે આ પરતક મનના હાથમાં લગામ જતી રહે એટલે બરાબર પરતક મનને બાંધીન કડક નિયમરૂપી દોરડાથી બાંધીન રાખવાનું છે હવે નિજ મન શું કહે છે જો આ શરીરરૂપી નગરમાં કંઈ ચોરી થશે એટલે કે આંખ છે ભગવાનના દર્શન સિવાય બીજું જોવા માટે ખેંચાય કાન છે ભગવાનની વાતોને કીર્તન સાંભળવા સિવાય બીજું જોવા સાંભળવા માટે ખેંચાય જીભ છે ભગવાનના પ્રસાદ સિવાય ને ભગવાનના ગુણગાન ગાવા સિવાય બીજા તરફ ખેંચાય શાસ્ત્રની વાત કરવા સિવાય બીજા તરફ ખેંચાય દેહ નિર્વા જેટલું વ્યવહારની જરૂર છે એટલા વ્યવહારની વાત કરવા સિવાય બીજા ગપ્પામાં ને બીજી કૂથણીમાં ખેંચાય ત્યારે અહીં આગળ નિજમણ કે છે આખા નગરની અંદર ચોર બીજો કોઈ નહીં ગોતું ન કે ગોલાન ગોલા એટલે કે બીજા કોઈ ચોર ને ના ખોડું મેલી મન આ નગરમાં ચોરી થાય એટલે કોણ હોય ચોર પરતક મન એના જ માણસો હોય અને એને દોરી હાથમાં લીધી હોય તો જ થાય ઘણા તમે જો ને ગામડાઓની અંદર ચોરી થાય ગામડાઓમાં ખાસ અને શહેરોમાં પણ ખાસ અમુક ચોરોના અહીંયા અહીં અમેરિકામાં એમ જ હોય અમુક ચોરોના ફોટા જ હોય પચીસ ત્રીસ છે ને એરિયાઓના ચોર જ હોય એ સ્પેશિયલી એ એરિયાના ચોર જ ગણાતા હોય એટલે એ એરિયામાં કોઈ જગ્યાએ તોડફોડ થાય કે ચોરી થાય એટલે પહેલા પહેલું ઓલા ત્રીસ જ જુબાની લેવાય એને જ સૌથી પહેલા પકડે પોલીસને કેવી રીતે ખબર હોય કે અહીં ચોરી થઈ છે ચોર આજ જગ્યાએ હશે એક ગામમાં ચોરી થઈ કે હાજે પોલીસે એ જ ગામમાંથી પાંચ ચોરને પકડ્યા કારણ કે ખબર હતી આગલા કેસો હતા એના અને ખબર હતી આને ચોરી કરવાનું વ્યસન છે એટલે આને તોડ્યું હોય તાજ હોય અને પકડ્યા માર્યા બધાએ બોલ્યા કે અમે ચોરી કરીશ એવી રીતે નિજમન મન કે જે સાંભળી લે તને પાંજરામાં રાખીશ પણ તું તો ભાઈ એટલો એક્સપર્ટ છે ને પાંજરામાં તું તો આઈફોન રાખે એવો છે ન્યાય આઈપેડ મગાવી લે ને ઇન્ટરનેટની સર્વિસ મગાવી લે હા એવો દેશ હોય લાંચ રૂશ્વતવાળો દેશ હોય ને તો જેલની અંદર મોટા માણસોને નાખ્યા હોય ને મોટા મોટા નેતાઓ કોક હોય ને એને જેલમાં નાખ્યા હોય ને તો અંદર વીઆઈપી સર્વિસ એની ચાલતી હોય હા અંદર સોફા રૂમ ઇન્ટરનેટ બધું જ અંદર હોય ત્યાં બેઠો બેઠો પાછો હજુ કેટલું અલાવતું હોય આ મોટા મોટા દેશના ગુનાઓ કરવાવાળા હોય ને એ લોકોને જેલમાં નાખે ને તો એની સુવિધાઓ પાછી અંદર એવી કરી લીધી હોય લાંચ રુસવતથી એટલી બધી સુવિધાઓ કરી દીધી હોય બહારના ભોગવે એટલું અંદર ભોગવે એટલી સુવિધાઓ કરી હોય એવી રીતે આ પરતક મન છે ને બહુ જ હોશિયાર છે અંદર બધા કનેક્શન રાખે એવો છે એને તમે અંદર ટાઈટ બાંધો ને તો અંદરથી પાછો હજુ કનેક્શન કરવા પ્રયત્ન કરે અને હજુ બહાર કંઈક અધર્મ કરાવવા પ્રયત્ન કરે નિજ મન કે સાંભળી લે આ દેહરૂપી નગરમાં તને પાંજરામાં બાંધીને રહેવા દઉં પણ જો કંઈક ચોરી થઈ તો બીજો કોઈ ચોર નહીં ચોર કોણ ગણાશે તું જ ગણાઈશ એટલે હરખો રહેજે કારણ કે તારા સિવાય બીજા કોઈના લખણ આવા નથી આંખનું લક્ષણ એવું નથી કે ભગવાન સિવાય બીજું જોવા એને જાતે જતી રહે કાનનું લક્ષણ એવું નથી કે ભગવાનની વાતો સાંભળવા સિવાય બીજે જતું રહે હાથનું લક્ષણ એવું નથી કે ભગવાન સંબંધી સેવા કરવા સિવાય બીજે જતો રહે પણ તારા હાથમાં જ્યારે તારા વેવ પકડવા માંડે છે ને તારું રડાર પકડે છે ને ત્યારે આ બધા પ્રોબ્લેમ ઊભા થાય છે એટલે જ્યાં થશે ને ત્યાં ચોર તું છે દંડા તું ખાઈશ એટલે શાંતિથી પડ્યો રહે છે પિંજરાની અંદર જરા જરી સર્વે તારો સાથ કુમાર્ગે કોઈ ચાલશે તો મન પડશે તું જ માથ તારી જીનામાં જીની વાતને હું જાણું છું સ્વામી કેટલો સરસ સંવાદ લખે છે તમે વિચારો તો ખરા આપણા આત્માને જગાડવા માટે આપણે આપણા મનની સાથે લડી શકીએ એના માટે સ્વામીએ કેટલું સરસ રૂપક કેવી રીતે સ્વામીએ કલ્પના કરી હશે કેવી રીતે વિચાર્યું હશે કેવી રીતે આ લખ્યું હશે થોડું બુદ્ધિમાં વિચારો તો ખ્યાલ આવે મોટા પુરુષોએ શું આપણા માટે કર્યું છે શું આપણા માટે કર્યું છે કુમાર્ગે કોઈ ચાલશે તો બધું તારા માથે પડશે તારી જવાબદારી જો અહીં આગળ કઈ આગુ પાછું થયું છે તો બધું તારા માથે ઈચ્છું નહીં મળે આજથી ભજે મળે ભોગ રહે તો એવી રીત સાદી શરીરે જોગ આવે તને તારું ઈચ્છ્યું કશું મળશે નહીં તને તારા ભોગ મળશે નહીં તું ઈચ્છીશ એટલે તરત ભોગ આવી જશે નહીં મળે જો તારે આવી રીતે રહેવાની તૈયારી હોય તો જોગ સાધીને આ શરીરૂપી નગરમાં પડ્યો રહે જો તારી આ પ્રકારની ઈચ્છા ન હોય તો અહીંથી વિદાય થઈ જાય તારે જો રહેવું છે તો પાંજરામાં જ રહેવું પડશે દેહ દશા સર્વનું કરવાને ને એહ કામ રહે પડ્યો આવે રાજમાં ગાડી તને મારતો નથી પડ્યો પડ્યો રે રે અને આ રાજની અંદર ગુલામ થઈને પડ્યો રે અભિમાન કરતો નહીં અભિમાન તારે કરવા જેવું નથી આવું કઈ અને એને પાંજરામાં નિયમરૂપી પાંજરામાં પરતક મનને બાંધી દીધો છે પકડવો બહુ અઘરો છે બહુ ઝીણો છે કેન્સરના સેલને પકડવો કેટલો અઘરો છે કેન્સરનું ઓપરેશન કર્યું હોય અને સફળ થઈ ગયું હોય પણ એક કણો જો રહી ગયો હોય તો પ્રોબ્લેમ બ્લડમાં કેન્સર થઈ જાય એને પકડવું કેટલું મુશ્કેલ પડે છે બીજે ક્યાંક કેન્સર થયું હોય તો હજુ એનું કંઈક થાય ઉપચાર પણ બ્લડમાં જો થઈ ગયું તો પૂરું થઈ ગયું આ એવું જ છે કેન્સરના કણ જેવું છે કેટલા કણને ભેગા કરીને કેટલું એનાલિસિસ કરે ત્યારે આ બધું બાંધ બંધાય બંધાયું છે હવે નિજમન જીતી તો ગયો જીત્યો નિજ મન રાખ્યો મન એ નિર્ભય નો ગડગડી થઈ જગત માં જીત જીતમ જગત કેન મનો સારંગપુરનું પહેલું મુક્તાન પ્રશ્ન જીતમ જગત કેન મનોહીયેન કોણ જગત જીત્યો છે જેને મન જીત્યું એ જગતને જીત્યો છે પરતક મનને જેને બેડીમાં નાખી દીધું એ જગતને જીત્યો છે બાકીના બધા હારેલા જ છે રૂપિયા કમાના તોય હારેલા છે સત્તા મળી તોય હારેલા છે માન સન્માન મળ્યા તોય હારેલા છે જે કઈ આ જગતનું મનનું ધાર્યું હજારો પ્રકારનું થયું તોય હારેલા છે હજારો ને કરોડો વ્યક્તિઓ આપણા એક વચને કામ કરે તોય આપણે હારેલા છીએ પરતક મનથી પરતક મન જેને બંધાણું નથી એ તો હારેલો જ છે કારણ કે મરશે ત્યારે બાજી હારી ગયેલો છે મર્યા પછી જે બાજી જીતી શકે એવા જેને કામ કર્યા છે એ જ જીવ્યો છે એને જ જગતને જીતેલું છે એ ચાહે કંગાળ હોય ચાહે એને અપમાન થયા હોય ચાહે નિષ્ફળ થયો હોય પરંતુ એ જ બાજી જીતેલો છે પરંતુ જેને મૃત્યુ પછી મૃત્યુ પછી જેને અક્ષરધામ નથી મળતું મૃત્યુ પછી જેને મુક્ત પદવી નથી મળતી મૃત્યુ પછી જેને અનાદિ મુક્ત પનું નથી મળતું મૃત્યુ પછી જેને પુરુષોત્તમ નારાયણ લેવા નથી આવતા પુરુષોત્તમ નારાયણ લઈ જાય તો અક્ષર ધામની સભામાં ઉત્તમ નિરિકલ્પ નિશ્ચયવાળા મુક્ત ભેગા બેસી નથી શકતો એવો કોઈ પણ જીવાત્મા છે હારેલો છે જીતમ જગત કે મનને જીત્યું એને જગત જીત્યું નિજ મન જીતી ગયો છે અને નિર્ભય નોબત ગળગડી થઈ જગમાં જીત બધા જય જય કાર થઈ ગયો જય જય કાર જાચક જસમુખ ઉચ્ચરે ભાટ અને ચારણ પેલા રાજાઓ જીતીને આવે ને ત્યારે એના પછી ગુણગાન ગાય ચારણો જાચક જસમુખ ઉચ્ચરે ભલો ભલો નિજ ભડ વાહ 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 નિજ મન વાહ જબરા ભડ ભારી ભાઈ તમે

ત્યારે અક્ષરધામના અધિપતિ કે કે સાબાસ 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 દેવતાઓ કે સાબાસ શ્રીજી મહારાજે મધ્યના બાવીસ માં કીધું કે અમને જ્યારે અમારી અલૌકિક દ્રષ્ટિ રહેવા લાગી મહારાજે કહ્યું ગણેશ ધોળકાની રાનોમાં ગયા અને મંદવાળ ગ્રહણ કર્યો નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી નથી ચોરાસી કરી નથી આ બધા મહારાજે અંતરદ્રષ્ટિના વિચારો કર્યા પછી મહારાજ કે અમારે અલૌકિક ભાવ રહેવા લાગ્યો પછી અમે ગરુડની સવારી કરી એમાંય લાગ્યું નહીં કે અમને દેવતાના ભોગ ડીઠામાં આવ્યા એ હારા લાગ્યા નહીં ત્યારે દેવતાઓએ અમારા વખાણ કર્યા કે તમે ભગવાનના એકાંતિક ભક્ત ખરા દેવતાઓના વૈભવો જોઈને તમે લોભાના નહીં મહારાજે પોતાના વૃત્તાંતથી આપણને સમજાવ્યું છે મધ્યનું બાવીસમું થોડું ધ્યાનથી વાંચજો બે સેનાનું સામ સામી સેનાનું બહુ સરસ વચનામૃત છે મધ્યનું બાવીસમું મધ્યનું પંચાવનમું આ બધા વચનામૃત છે ને આપણા સજાગપણાના છે જાગ્રતપના છે આપણને જગાડે એવા છે તો મહારાજ એની અંદર કે છે મહારાજ કે છે કે દેવતાઓ વખાણ કરવા લાગ્યા એમ આપણે જ્યારે પરતક મનને બાંધીએ ને ત્યારે ત્રિલોકી ની અંદર બધા વખાણ કરવા લાગે કે વાહ 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 શું આ ભાઈ ભગવાન ભજે છે કોણ આ ઓલા પૃથ્વી પર બેઠા જો એ ભજે છે એને કહેવાય ભજ્યા એમ બતાવે આવું થાય ત્યારે આપણે સમાચાર આપવા ના જવા સમાચાર ઓટોમેટિક મળી જાય પનાના સમાચાર ઓટોમેટિક મળી જાય અને અદ્રશ્ય રૂપે જાય એ અદ્રશ્ય રૂપે જાય માટે કે છે તોલે ના આવે તારી તે મરોડ્યો મન અક્કડ તે અક્કડ મનને મરોડી નાખ્યો છે એટલે તારી તોલે કોઈ ના આવે પછી તો નગરના 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 કયા દેહરૂપી મહાજનો મોટા મોટા ભેગા થયા હવે નિજ મન જીતી ગયો છે એટલે હાર પહેરાવા તો આવે ને બધા હાર પહેરાવા આવે ને હવે હાર પહેરતા પહેરતા જ પાછું પરતક મનની બેડીઓ છૂટી જાય હા પરતક મનને પિંજરે બાંધ્યું છે ને ત્યાં મોટા મહાજનો હાર પહેરાવા આવે દેવતાઓ વખાણ કરે ને વાહ વાહ થવા લાગે એટલે પછી બધી વાહ વાહ વા એનું ઊંધું શું થાય વાહ એટલે પંપ વાગતો જાય વાહ વાહ થતી જાય હવા ભરાતી જાય એનું નામ વાહ વા જેટલી વાહ વાહ થાય એનું ઊંધું થઈને શું થાય હવા એટલી બધી હવા ફૂલાય તે પાછો ફૂગો ફૂટે અને ફૂગો ફૂટે એટલે પરતક મન પાછું બેઠું જે સ્વામિનારાયણ મુંગટ લઈ લે રાજા વરી કે એટલા હાડા ત્રણ કોટી બ્રહ્માનું આયુષ્ય જાય ત્યારે સત્પુરુષનો યોગ થાય ખગોળ ભૂગોળ પ્રમાણે ત્યારે વરી આવા નિષ્કુળાનંદ સ્વામીન ગુણાદિતાનંદ સ્વામીન ગોપાલ સ્વામીન મુક્તાનંદ સ્વામીન બધા સદગુરુઓ પ્રગટ થાય અત્યારે આપણને મળ્યા એવા મોટા સદગુરુ એ બધા પ્રગટ થાય ને પાછા વરી આપણે યોગમાં આવ્યા સાડા ત્રણ કોટી બ્રહ્માની આવ્યું છે ત્યાર વળી માંડ માંડ પાછું હમજાય અને હમજાય ત્યાર વળી પાછા આપણે સૂર સૂર્યને ફટકડ્યો લઈને લડવા મથીએ એમાં વળી કંઈક પાર પડીએ ને પાછું કંઈક થોડું ઘણું મોટાની કૃપાએ ને ભગવાનની કૃપા એ બાંધીએ અને એમાં પાછા વાહ વાહ એટલે પાછી હવા હવા એ હવા હવા પાછી ફાડી નાખે ટ્યુબને પણ પરતક મન છે ને હવે જીતાઈ ગયું છે ને નિજમન જીતી ગયું છે ને પણ હવે નિજમન બહુ સરસ શીખવાડે છે જીત્યા પછી પણ શું કરવું એ બહુ સરસ શીખવાડશે મોટા મહાજન મળી કરી પૂછે કરી અતિ પ્રેમ મોટા મહાજનો હાર લઈને આવ્યા નિજમન માટે ઓહો તમે તો રાજ લઈ લીધું ને પરતક મનને બાંધી દીધો વાહ વાહ જય હો તમારો જય હો જીત્યો નિજ મન જંગમાં મહાબળી મન કેમ મહાજનો બધા મળવા આવ્યા છે નિજ મનને અને બધા પૂછે છે કે આવો મહાબળી પરતક મન કોઈથી જીતાય નહીં તમે કેવી રીતે જીતી લીધો આને બહુ તમે તો બહુ તૈયારીઓ કરીએ હશે ઘણા સમયથી પ્લાનિંગ કરતા હશો તો જ તમે પરતક મનને જીતો કારણ કે નથી જીતા તો અમે તો અહીં નજર નાખીએ છીએ પૃથ્વી પર કરોડો ને અબજો ખરબો જીવો છે ત્રિલોકીમાં ખરબો જીવો છે દેવતાઓ જેને નથી જીતી શક્યા એને તમે જીતી ગયા આટલી ટૂંકી આયુષ્યમાં મનુષ્યના શરીરમાં બહુ કહેવાય તમારો પ્લાનિંગ બહુ જબરો હશે કેવી રીતે જીત્યા તમે હવે આ મહાજનોએ હાર પહેરાવ્યો છે વાહ વાહ કરી છે અને નિજ મનને કીધું છે તમે જીતી ગયા એટલે તમને શાબાસ છે પણ તમે જીત્યા કેવી રીતે આ હવે જો નિજ મનની અંદર હવા ભરાય તો પાછી પરતક મનની બેડીઓ ઢીલી થાય પણ નિજ મન વિચારે છે કે હું કેવી રીતે જીત્યો જવાબ તો આપવો છે તમને મહાજનોને અને બહુ સચોટ જવાબ આપવો છે અને પાછલા મોમુક્ષુને કામ લાગે એવો જવાબ આપવો છે આ વાતો કરે છે ને સાંભળે છે બધાને અનુરૂપ થાય ક્યારેય પણ એ લોકો જીતી જાય પછી પાછા જીત્યા બાજી હારે નહીં કારણ કે હાર્યો જુગારી બમનું રમે એવી રીતે હારેલી બાજી જે પરતક મન હારી ગયું છે એ પાછું જીતી ના જાય અને નિજ મન હારી ના જાય નિજ મન કે વિચારીને થોડો ઉત્તર આપું ચાર પાંચ દિવસ વિચારવા આપો મને કે હું કેવી રીતે આ જીત્યો છું એ મારે તમને કહેવું છે પણ હું તમને બરાબર ગોઠવીને કહું ને તો પછી વાંધો આવે નહીં પણ આ બધા મહાજનોએ તો હાર પહેરાવીને વાહ વાહ કરીને હવા ભરવાની તૈયારી કરી દીધી છે પણ નિજ મન આવે શું જવાબ આપે છે એ વિચારવા જેવો છે આપણે પણ જીવનમાં ઉતારવા જેવો છે એને આપણે આગળ જ્યારે કથા વાર્તાનું શ્રવણ કરીશું ત્યારે સાંભળશું અહીંયા આગળ એકસો ને સત્તાવન કડી પૂર્ણ થઈ છે ગણશ્યામ મહારાજની જે શ્રીપતિ